નમસ્કાર, હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. હવે વિસનગરમાં જ વિશાલ રેન્જમાં લાઈવ ડિસ્પ્લે સાથેનો ડબલ ડેકર એસી શોરૂમ એટલે જ ઓમકાર પ્લાયવુડ એન્ડ હાર્ડવેર. અહીંયા તમને નેચરલ વિનિયર, ઇમ્પોર્ટેડ લેમિનેટ, પીવીસી ગ્લાસ લેમિનેટ, ફૂલ રેન્જમાં ડેકોરેટિવ તમામ પ્રોડક્ટો હાજર સ્ટોકમાં જોવા અવશ્ય પધારો. ચારકોલ, ઇકોસ્ટોન, સિમેન્ટ શીટ, ઇમ્પોર્ટેડ 3D વોલપેપર, મેજિક વોલપીસ અને સેફ લોકર્સ જેવી વિવિધ પ્રોડક્ટ તમને ઓમકારમાં જોવા મળશે. ફેન્સી હાર્ડવેર, ફેન્સી રોઝ હેન્ડલ અને ફેન્સી બાથરૂમ એસેસરીઝનો ખજાનો એટલે જ ઓમકાર. સવાલા દરવાજા બસ સ્ટેન્ડ સામે વિસનગર. મહેશ પટેલ, હર્ષદ પટેલ. વિસનગર સિનિયર સિટીઝન કાઉન્સિલની સામાન્ય સભા શહેરના પિંડારિયા સરોવરની બાજુમાં આવેલા અરવિંદ આશ્રમ ખાતે તારીખ 31/1 રવિવારે યોજાઈ હતી. કોરોના વાયરસની મહામારીને કારણે છેલ્લા 10 મહિનાથી ઘરમાં બેસી રહેલા આ સિનિયર સિટીઝનો આજે આ મુક્ત વાતાવરણમાં પ્રસન્ન લાગતા હતા. જાણે કરમાયેલા અને મુરઝાયેલા પુષ્પો ઉપર પ્રમુખ શ્રી ડોક્ટર જે એન ઝવેરી સાહેબે કોઈ જાદુઈ પાણીનું સિંચન કર્યું હોય તેમ તેમના મુખ ઉપર પ્રસન્નતા જોવા મળતી હતી. મહિનાઓ પછી બહાર નીકળેલા સિનિયર સિટીઝનોને પિંડારિયા સરોવર અને અરવિંદ આશ્રમના વાતાવરણની ખુશ્મુમાં હવાએ આનંદ વિભોર બનાવ્યા હોય તેવી પ્રતીતિ તેમના ચહેરા ઉપર થતી હતી. અરવિંદ આશ્રમ ખાતે મળેલી સામાન્ય સભામાં શ્રી અરવિંદ કેન્દ્રના કાર્યકર એવા શ્રી કનુભાઈ પટેલે સુંદર વક્તવ્ય આપ્યું હતું અને મંજીભાઈ બારોટે પણ ભગવાન શ્રી રામ વિશે સુંદર માહિતી આપી હતી. સમગ્ર હિન્દુ રાષ્ટ્ર ભારત દેશ ના મહાચૈતન્ય અવતારમાં ભગવાન શ્રી રામની વાત કરવાનો અવસર મળ્યો એ બદલ ખૂબ જ હર્ષ થઈ રહ્યો છે. ભગવાન શ્રી રામ હિન્દુ ધર્મનો એક આદર્શ, હિન્દુ ધર્મની એક દિશા, હિન્દુ ધર્મની એક ગતિ અને આપણા ધર્મની એક મર્યાદા. ત્યારબાદ કાઉન્સિલનો વાર્ષિક અહેવાલ અને હિસાબો અંગેની ચર્ચા કરી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. શ્રી અરવિંદ આશ્રમના શ્રી મહેન્દ્રભાઈ પંચાલે સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ઝવેરી સાહેબને શ્રી અરવિંદ અને શ્રી માતાજીના સુંદર પુસ્તકોની ભેટ આપી હતી. સંસ્થાના મંત્રી ડોક્ટર ઈશ્વરલાલ ઓઝાએ પિંડારિયા સરોવરના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. સિનિયર સિટીઝન કાઉન્સિલના 200 જેટલા સભ્યોએ આજે આ પિકનિકનો આનંદ ઉઠાવ્યો હતો. આજની સામાન્ય સભામાં સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ શ્રી જે એન ઝવેરી, ગોરધનભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પંચાલ, કિરણભાઈ પરીખ અને કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા. અરવિંદ આશ્રમના સેવાભાવી કાર્યકર શ્રી રમેશભાઈ પટેલે તુલસીના છોડના ઉછેર વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સિનિયર સિટીઝનના સભ્યોએ ભજન કીર્તનથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અંતમાં આભાર વિધિ શ્રી કિરણભાઈ પરીખે કરી હતી. આજના ભોજનના દાતા શ્રી રામભાઈ કે પટેલે ઘાઘરેટવાળા તરફથી આપવામાં આવ્યું હતું, જેનો લાભ સૌ સિનિયર સિટીઝનોએ લીધો હતો. અરવિંદ આશ્રમ તરફથી દરેક સિનિયર સિટીઝનોને આજની યાદગીરી રૂપે તુલસીના છોડ અને 2 પુસ્તકો ભેટ રૂપે આપવામાં આવ્યા હતા, જેનો સૌ સિનિયર સિટીઝનોએ સહર્ષ સ્વીકાર કરી અને આભાર વ્યક્ત કરી છૂટા પડ્યા હતા.
આ અંગે ડોક્ટર જે એન ઝવેરી સાહેબે માહિતી આપી હતી. અમે સિનિયર સિટીઝન કાઉન્સિલ વિસનગરની લગભગ 11 મહિના થયા મીટિંગ મળી નહોતી કોરોનાને કારણે, પરંતુ આ કોરોના ઓછો થવાથી અને આ જાન્યુઆરી મહિનો અમારો સ્થાપનાનો દિવસ હોવાથી અમે આ મહિનાની અંદર કાયમ પિકનિક કરીએ છીએ. એ નિમિત્તે આજે અરવિંદ આશ્રમમાં પિંડારિયા તળાવ આગળ પિકનિક કરી છે. આ બધા લાવજો, એક ડ્રાઈવર 11-12 મહિનાથી સિનિયર સિટીઝનો મૂંઝાતા હતા, ક્યાં જવું, શું કરવું, અને આ પિકનિક આવ્યાથી બધા ખુશ થઈ ગયા. આજે લગભગ 125-150 જેવા સિનિયર સિટીઝનો આ ફંક્શનમાં એટેન્ડ કર્યું અમને, અને અરવિંદ આશ્રમની અંદર આનો આખો પ્રોગ્રામ ગોઠવ્યો અને કનુભાઈ દ્વારા આખું સરસ રીતે અમને માહિતી મળી, અને પિંડારિયા તળાવ શું છે એની માહિતી પણ ઓજા સાહેબે અમને આપી, એટલે બધા સિનિયર સિટીઝન ખુશ થઈ ગયા. સિનિયર સિટીઝન કાઉન્સિલ વાળાએ અમને અહીંયા એમને પ્રોગ્રામ કરવાની વાત કરેલી. મેં કીધું આવો, સારું કાર્ય લઈને તમે ફરો છો તો અમને પણ આનંદ થશે, અને અમારો જે કંઈ સહકાર જોઈએ તમને આપીશું. અમારું આ સેન્ટર બી જોવાનો લાભ મળશે. અહીંયા શ્રી અરવિંદ કેન્દ્રની બધી પ્રવૃત્તિઓ અમે ચલાવીએ છીએ, એની તમને માહિતી આપીશું. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. વિસનગર નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી કરનાર ઉમેદવારોની લાંબી લાઈનો લાગી છે, અને ગત ચૂંટણીમાં વિકાસ મંચ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ જાહેરમાં શપથ લીધા હતા, પણ આજ લોકોએ પ્રજાનો વિશ્વાસઘાત કર્યો હતો. આવા ઉમેદવારોને પ્રજાએ આ વખતે પાઠ ભણાવવો જોઈએ. આ વખતે ગમે તે પક્ષમાંથી ઉમેદવારી કરે, પણ આ વખતે પ્રજા આવા લોકોને જરૂર પાઠ ભણાવશે. જાહેરમાં પ્રતિજ્ઞા લઈને સત્તાની લાલચમાં ફરી જનાર આવા તત્વોને ટિકિટ માંગવા નીકળતા શરમ આવી જોઈએ. આ અંગે શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, એમાં ગયા વખતે જે લોકો પક્ષ પલટો કરીને પક્ષ બદલ્યો હતો એ લોકોને ટિકિટ આપવી જોઈએ કે ના આપી, એ બાબતે શું કહેશો તમે? 2015માં જ્યારે વિસનગર નગરપાલિકાની ચૂંટણી આવી અને એ વખતે પાટીદાર અનામત આંદોલનનો અસર હતી, દરેક વોર્ડે વિકાસ મંચ અને કોંગ્રેસ દરેક વોર્ડે પોતપોતાના ઉમેદવારો પસંદ કર્યા હતા, અને એ ઉમેદવારોને વિકાસ મંચ અને કોંગ્રેસના ગઠબંધને સપોર્ટ આપ્યો. ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ ટાવર ચોકમાં હજારોની મેદની વચ્ચે જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી કે અમે ભાજપનો ટેકો લઈશું નહીં, ભાજપનો ટેકો આપીશું નહીં અને પક્ષપલટો કરીશું નહીં. પરંતુ મોટાભાગના વિકાસ મંચના અને કોંગ્રેસના 4 સભ્યો વિસનગર નગરપાલિકાની એમની મુદત પૂરી થાય એ પહેલાં સત્તા લાલચુ પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભાજપમાં ભળી ગયા. આવા પક્ષપલટુ અને કોઈ પણ રાજકીય પક્ષે ટિકિટ આપવી જોઈએ નહીં, અને પ્રજાએ જો એ ઉમેદવારી કરે તો એમને નકારીને એમને પાઠ ભણાવવો જોઈએ કે જેથી બીજાઓને એનું ઉદાહરણ લઈ અને પક્ષ પલટો ન કરે એ અપેક્ષિત છે. એ તો જે તે રાજકીય પક્ષો એમને ટિકિટ આપવી જોઈએ નહીં પક્ષ પલટુઓને, જેમને પ્રજાની વફાદારી જાળવી નથી, પોતાની સત્તા ટકાવી રાખવા માટે પક્ષપલટો કર્યો છે, આવા ઉમેદવારોને રાજકીય પક્ષોએ ટિકિટ આપવી જોઈએ નહીં, અને જો ટિકિટ આપે તો પ્રજાએ એને નકારવા જોઈએ. વિસનગરમાં આટલો વિશાળ ફર્નિચર શોરૂમ અને એ પણ સરળ હફતે મળે છે. તમારા મકાનને સજાવતા પહેલાં ઉમા ફર્નિચરની મુલાકાત અવશ્ય લેજો. તમારા મકાનના માપ મુજબ ફૂલ ઓન બ્રાન્ડના સોફા બનાવી આપવામાં આવશે. અહીં તમને સોફાની અવનવી ડિઝાઇનની વિશાળ રેન્જ જોવા મળશે. વિસનગરના ઉમા ફર્નિચરમાં બ્રાન્ડેડ કંપનીનું ફર્નિચર તમને અમદાવાદ કરતાં એ સસ્તું મળશે. અહીં તમને ડબલ બેડ, ડાઇનિંગ ટેબલ, આકર્ષક ટીપોઈ, બેડરૂમ સેટ, ટીવી યુનિટ, રિવોલ્વિંગ ચેર અને ઓફિસ ટેબલની વિશાળ રેન્જ જોવા માટે અવશ્ય પધારો. કમાણા 4 રસ્તા પાસે મધુરમ કોમ્પ્લેક્સના ઉપરના માળે
એસકે કોલેજની બાજુમાં વિસનગર. મોબાઈલ નંબર 97 281 99 99. વિસનગરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા અમૃત પાર્ટી પ્લોટ ખાતે રવિવારે સાંજે 5 વાગે શ્રી રામ જન્મભૂમિ માતૃશક્તિ એકત્રીકરણમાં જે બહેનોએ મોટી રાશિ જમા કરાવી હોય તે બહેનોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાઈઓની સરખામણીમાં બહેનો પણ પાછળ રહે તેવી નથી તેવી પ્રતીતિ કરાવતા પ્રભુ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં અમારો પણ સહયોગ હોવો જોઈએ અને અમે પણ ગર્વથી કહી શકીએ કે પ્રભુ શ્રી રામ મંદિરમાં અમને પણ સહભાગી થવાનો આવો સુંદર અવસર મળ્યો છે. તો આજે શ્રી રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કાર્યક્રમનું મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન તરુણાબેન દરજીએ કર્યું હતું. સનાતન સંસ્કૃતિના ધ્વજવાહક ઋષિ મુનિઓને યોગ્ય સન્માન આપવું, નારીના ગૌરવની રક્ષા કરવી, આ બધા ભગવાન શ્રી રામની ગૌરવપૂર્ણ ગાથાના અનુપમ ઉદાહરણો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં કિરણબેન બારોટ અને પ્રીતિબેન ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિનું ગાન કરવામાં આવ્યું હતું અને શ્રી રામની ધૂન પણ સમૂહમાં બોલાવવામાં આવી હતી. અવધપુરીના ગીતનું પણ ગાન કરવામાં આવ્યું હતું. અવધપુરી મે ફિરસે મંદિર. ઉપસ્થિત કિરણબેન બારોટ અને પ્રીતિબેન ઠક્કરે રામ જન્મભૂમિ મંદિર વિશે માહિતી આપી હતી. ત્રેતા યુગમાં શ્રી રામ ભગવાને અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર જન્મ લીધો હતો. શ્રી રામ એ આપણા આરાધ્ય દેવ છે અને શ્રી રામ મંદિર એ આપણી આસ્થાનું પ્રતીક છે. અને આપ તો જાણો જ છો કે લગભગ 500 વર્ષ જૂનો આ ઇતિહાસ છે અને ત્યાં તેને બહુ સરસ રીતના સમજાવ્યું કે આટલા બધા યુદ્ધો અને આટલા બધા બલિદાન પછી આપણને 9/11/19 ના રોજ કાયદાની રૂપે આપણે ખૂબ જ સરસ અને સંયમિત રીતે હર્ષોલ્લાસપૂર્વક એ ચુકાદો વધાવ્યો અને 5 ઓગસ્ટ 2020 ના રોજ પૂજ્ય મહંત શ્રી નૃત્ય ગોપાલદાસજી તથા આધ્યાત્મિક પરંપરાના પ્રતિનિધિઓ, પ્રતિષ્ઠિત આચાર્યો અને આરએસએસના સરસંઘ સંચાલક શ્રી મોહનજી ભાગવતના સાનિધ્યમાં આપણા સૌના લોક લાડીલા પૂજ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ભવ્ય નિર્માણનો શુભારંભ કર્યો રામ મંદિર માટે. ત્યારબાદ જે બહેનોએ શ્રી રામ જન્મભૂમિ નિર્માણ ફાળારૂપી દાન આપ્યું હતું તેમનું જય શ્રી રામના નારા સાથે રામચંદ્ર ભગવાનની પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આજે બહેનો પણ ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં લગભગ 8 લાખ રૂપિયા જેટલો ફાળો જમા કરાવે. અને હું હયાત છું ને હું રામ મંદિરના દર્શન કરવા જઈશ અયોધ્યામાં. એ મારું સંસ્કૃતિ છે અને આ યજ્ઞ છે એક આપણા માટે અને આપણી બનતી આપણે આહુતિયામાં આપવાની છે. એટલે દરેકે પ્રયત્ન કરવો કે થોડું થોડું જેનાથી જે થાય બધાએ આપવું આપણી ફરજ છે. વિસનગર શહેરમાં આટલા સસ્તા ભાવે ફ્લેટ ક્યાંય જોવા નહીં મળે. સરકારની રૂપિયા 2,68,000ની સબસિડી પણ મળશે. ફ્લેટ ખરીદવાનું સરળ બને તે માટે બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને HDFC આમાંથી કોઈ પણ બેંકમાં હોમ લોન ઉપલબ્ધ છે જે ઓછા વ્યાજ દરે મળી રહેશે. ચારે બાજુ હવા ઉજાસવાળા ફ્લેટ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામ કરેલ છે. હવે જૂજ ફ્લેટ જ બાકી છે, પછી પાછળથી પછતાવો થશે. હજુ પણ સમય છે, બુકિંગ કરાવી લેજો. વિસનગર શહેરની મધ્યમાં અમદાવાદ, ગાંધીનગર કે વિજાપુર જવા માટે સરળતાથી બસ મળશે. આપણા મોટા ફ્લેટ એકદમ નજીવી કિંમતમાં મળતા હોય તો પછી બીજે ક્યાંય ક્યાં જોવાની જરૂર છે? તો આજે જ પધારો કૃષ્ણકુંજ અપાર્ટમેન્ટ, દીપડા દરવાજા બહાર, પોપટલાલજીના મંદિરની સામે, વિસનગર. આવો અમારી નવી કૃષ્ણકુંજ અપાર્ટમેન્ટના અંદર, જે અમદાવાદ, ગાંધીનગર અને માણસા જવા માટે સ્ટેન્ડની સગવડ, સાથે સાથે વિજાપુર, હિંમતનગર અને અમદાવાદ જવા માટે સ્ટેન્ડની સગવડ, સાથે સાથે સિટીની મધ્યના અંદર આદર્શ હાઈસ્કૂલ, લાવાઈ સ્પર સ્ટેશન અને એસકે કોલેજ એકદમ નજીક સારામાં સારી જગ્યાએ અમે સ્કીમ મૂકી છે. સાથે સાથે 2 BHK 134 વાનું બાંધકામ અને 1 BHK 109 વાનું બાંધકામ. આવો પધારો અમારી કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટના અંદર,
આવશો અને જોશો કે આવી નવી જેવી કિંમતના અંદર આટલા મસ્ત સુપર ફ્લેટ મળે છે. તમે આવો અને દેખો અમારી સ્કીમના અંદર. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ.